સારસા ગામમાં દાતા પરિવારના સહયોગથી અંદાજે 60 લાખના ખર્ચે નિર્માણ થયેલા અત્યાધુનિક ગ્રામ્ય પંચાયત ભવનનું આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સીઆર પાટીલે ગ્રામ પંચાયતની તકતીનું અનાવરણ કરી રિબિન કાપી ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે સંત અવિચલદાસજી મહારાજ, સાંસદ મિતેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, ગામના સરપંચ ઇન્દિરાબેન પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સંજય પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પહેલા વરસાદના અંદર એ જ્યારે બાકીના દસ્તાવેજો પાણીમાં પડતા હોય, ખરાબ થતા હોય, આજે સારસા ગામમાં શ્રી અવિચલદાસજી મહારાજના સાનિધ્યમાં એમના શુભ હસ્તે દાતાશ્રી સતીશભાઈ દ્વારા જે ગ્રામ પંચાયતના ભવનનું નિર્માણ થયું છે એનો લોકાર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સતીશભાઈ મૂળ અહીંયાના છે, એમને પોતાના વતનમાં પોતાના ગામમાં કંઈક કરી છૂટવાની જે ભાવના હતી અને એમણે કદાચ જે તે સમયમાં જોયું હશે કે લોકોને ગ્રામ પંચાયત ઓફિસમાં ગ્રામ પંચાયત અને બાકીના અધિકારીઓને પણ તકલીફ પડે અને લોકોને પણ પોતાના કામ માટે જ્યારે આવવાનું થાય ત્યારે એમને પણ અનુકૂળતા નહોતી, એમને અનુકૂળતા થાય, અધિકારીઓ જે આવે એમને પણ પોતાની વ્યવસ્થા થાય, એના જે દસ્તાવેજો છે એ તમામ સાહિત્ય સચવાય અને એના માટેની આખી વ્યવસ્થા અમે લગભગ 60-65 લાખ રૂપિયાના ખર્ચે એક અદ્યતન ગ્રામ પંચાયતના ઓફિસનું નિર્માણ કર્યું અને આજે એમને ગામને લોકાર્પણ કર્યું છે। હું સતીશભાઈને પણ આભાર માનું છું અને શ્રી પરમ પૂજ્ય અવિચલદેવ મહારાજ પોતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, અમારા સાંસદ શ્રી મિતેશભાઈ અને વિપુલભાઈ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સૌ હાજર રહ્યા છે સાથે અને આવી સુંદર વ્યવસ્થા કરવા બાકીના લોકોને પણ પ્રેરણા મળે એ પ્રકારનું ખૂબ સુંદર કામ શ્રી સતીશભાઈએ કર્યું છે, એમને ફરીથી અભિનંદન આપું છું। આ ભવન નિર્માણને કારણે ગામ લોકોને ગ્રામ પંચાયતના કામનું અનુકૂળતા રહેશે, ખૂબ સારી રીતે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે એમાંથી આઉટપુટ નીકળશે, એ લોકોને ચોક્કસ સંતોષ થશે એવો મને વિશ્વાસ છે।